આગેવાનો એ ખૂબ સરસ માહિતી અહીં આપી છે આપણને. ખરેખર તમારે ને અમારે એ પણ શીખવું પડશે કે આપણે તાળી કામ વગાડવાની છે. બધી જગ્યાએ તાળી પાડવામાં આદિવાસી સમાજ માહેર છે, એટલે બીજા લોકો આવીને તાળીઓ પડાવીને જતા રહે છે. જે દિવસે અમારી પાર્ટી આદિવાસી સમાજનું કામ કરતા કે બોલતા જયારે અમને રોકશે, તે દિવસે પાર્ટીના પાટિયા પણ અમે ઉતારીને મૂકી દઈશું. આપણી વચ્ચે આપણા ગુજરાતના નહીં, આજની તારીખે આખા દેહનો સિંહ વાઘ ડકારતો જઈને અને તરાડ મારીને આવી રહ્યો છે. ચેતરભાઈ વસાવો પણ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવે છે. અને હવે હું અહીંયા આપણે સંબોધન કરવા કે લડી લેવી પડે રે ભાયા, લડી લેવી પડે આપણા હક વાળી લડાઈ, લડી લેવી પડે. આપણી સંસ્કૃતિ એ જ મહત્વની છે, એના વધારેમાં વધારે સાચવીએ અને જાળવીશું ત્યારે જ આપણા હક અધિકારો બચી શકશે. ચેતરભાઈ વસાવા આવી ચુક્યા છે, તો બધા ચેતરભાઈ વસાવા સાહેબ નું આપણે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ ચેતરભાઈ વસાવા સાહેબ ને. તમામ આ સાથે આપણા આવકાર વાળા જે સમિતિ વાળા ભાઈઓ છે તેમને પણ વિનંતી કે તમે પોતાનું સ્થાન ગ્રહણ કરો. એવા ચેતરભાઈ વસાવા પધારી ચૂક્યા છે, તેમનું હાર્દિક સ્વાગત યુવા આદિવાસી એકતા સમિતિ દ્વારા કરવામાં આવે છે. આપણો કાર્યક્રમ હવે આગળ વધારીશું. યુવા આદિવાસી સમાજ સમિતિ દ્વારા આયોજિત આદિવાસી સમાજના ચિંતન શિબિરમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ સાંસદશ્રી માતાશ્રી પ્રભાબેન, પૂર્વ ધારાસભ્ય એવા માતાશ્રી ચંદ્રિકાબેન અને જુદા જુદા વિસ્તારોમાંથી અહીં ઉપસ્થિત તમામ વડીલો, યુવાનો, હોદ્દેદારો, તમામ સરપંચો, માતા બહેનો અને જુદા જુદા વિસ્તારોમાંથી અહીં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી મિત્રોને મારા જોહાર. આપણે તમામ આગેવાનોને, માતા બહેનોને હજુ સાંભળવાના છે. કદાચ અમે સૌથી પહેલા હતા એટલે અમને સૌથી પહેલા વારો આવી ગયેલો છે. તો મિત્રો, હું સાંભળતો તો છેલ્લા 1.5 કલાકથી બધા આગેવાનો એ ખૂબ સરસ માહિતી અહીં આપી છે આપણને. ગ્રામ સભાની માહિતી, સંવિધાનની માહિતી, કાયદાકીય માહિતી, તમામ માહિતીઓ વન બાય વન આપણા સાથી મિત્રોએ આપણને આપી છે. તો હું વધારે વિશેષ લાંબુ ભાષણ નહીં કરીશ, પણ આજની જે વાસ્તવિકતા છે, આપણા કલાકાર મિત્રોએ ખૂબ સરસ ગીત ગાયું છે. શરૂઆતમાં પણ એમણે ગીત ગાયું કે આપણે આપણી હક અધિકારવાળી લડાઈ લડવી પડશે. અને ઘણા સાથી મિત્રોએ જેટલા પણ અહીં સ્ટેજ પર આવીને જેમણે પણ નિવેદન આપ્યું છે, ભાષણ આપ્યું છે, તમામે કીધું કે આપણે આ દેશના માલિક છે, આપણા
आदिवासी चूंटाये प्रतिनिधि परेशान छे। मित्रों आज आ स्टेज पर अपने सामाजिक रीते अपने उपस्थित थया छे। जेटला पण अमे राजकीय लोको अहीं तमारा आमंत्रण ने मान आपीने उपस्थित थया छे, तमाम लोको अमे एवुं मानीए छे, पहला अमे आदिवासी छे पछी अमे कोई पार्टी ना छे। जे लोको आवुं माने छे ते आजे तमारा आमंत्रण ने मान आपीने तमारी वच्चे उपस्थित थया छे। जे लोको पार्टी ने महत्व आपे छे ते लोको अहीं उपस्थित थया नथी। मित्र अपने स्वीकारवू पड़शे के आदिवासी उमरगाम थी अंबाजी सुधी गुजरात नी अपने ज्यारे वात करीए छे, आटलो मोटो आपणो आदिवासी समाज छे, आपणी 27 जेटली बैठको छे, तो आ बैठको आपणी रिजर्वेशन छे अने तमे नमे सारी रीते जाणीए छे आ बैठको पर बीजा कोई वाणिया बामण पटेल के कोई भरवाड़ के कोई मुस्लिम लड़ता नथी, પણ આપણે સ્વીકારવું પડશે કે આ 27 બેઠકો અમારા અને તમારા જેવા આદિવાસી સમાજના જ લોકો લડે છે, પણ કેટલીક પાર્ટીઓથી દબાયેલા રહીને જ્યારે સમાજની વાત કરવાની આવે છે ત્યારે એ લોકો સડક પર કે સદનમાં સમાજની વાત મૂકવામાં શરમાય છે અને દબાય છે। એના લીધે આટલા વર્ષોથી આપણે દુઃખી છે। આજે આઝાદીનો અમૃતસર મનાવી રહેવાય છે, શ્રેષ્ઠ ભારતની વાત થાય છે, વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ચાલે છે, પણ મિત્રો તમે બધા અમે બધા વાકેફ છે। આજે ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે સુરત હોય, જે મજૂરી કરનાર હશે, ગટર સાફ કરનાર હશે, તે માત્ર ને માત્ર આપણો આદિવાસી ભાઈ અને બહેન હશે, આ હકીકત છે। ઘણા મિત્રો મને સારું લગાડવા તાળીઓ પાડી, પણ આ દુઃખની વાત છે। ખરેખર તમારે ને અમારે એ પણ શીખવું પડશે કે આપણે તાળી કામ વગાડવાની છે। બધી જગ્યાએ તાળી પાડવામાં આદિવાસી સમાજ માહેર છે, એટલે બીજા લોકો આવીને તાળીઓ પડાવીને જતા રહે છે। ગુજરાતમાં જો કુષણ કુપોષણની વાત કરીએ, એ દાહોદ અને નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં અને રાજ્યમાં સૌથી આગળ છે। વિકસિત જિલ્લાની વાત કરીએ તો આપણા બંને જિલ્લા આજે પણ અવિકસિત છે, અને સૌથી વધારે જો બજેટ આપણું આવતું હોય, એ બજેટ આપણું છે મિત્રો, આપણા સાથી મિત્રોએ કીધું સબસે ઊંચી ગ્રામ સભા, પણ જે આપણે આજે ટેક્સ ભરીએ છે એ ટેક્સ જ્યારે બજેટના નામે જ્યારે આપણે ત્યાં આવે છે તો આ જ બજેટ કેટલાક લોકો પોતાના કાર્યાલયના પૈસા હોય એ રીતના બહારથી બધી એજન્સીઓ એનજીઓ ઘણા આવીને આપણા આદિવાસી વિસ્તારનું બજેટ પણ એમાં સગે વગે કરે છે। તો મિત્રો આજે આપણે ચિંતન શિબિરમાં ઉપસ્થિત થયા છે, માત્ર માત્ર તાળીઓ પાડીને નાચગાન કહીને શોર શરાબો કરીને આપણે છૂટા નથી પડી જવાનું, પણ આપણે વિચારવું પડશે આદિવાસી સમાજને સામાજિક રીતે કઈ રીતના આગળ લાવવાનો છે, આર્થિક રીતે ક્યાં આગળ લાવવાનું છે, રાજકીય રીતે પણ કઈ રીતના એક કરવાનું છે, એ આપણે એ તરફ વિચારવું પડશે। અહીંયા ઉપસ્થિત હું નાનો વ્યક્તિ મોટી વાત કરું છું, પણ તમામ વડીલો માતા બહેનો અમે હોય કે તમે હોય આ લોકશાહી સાથે જોડાયેલા છે, અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે તમે ને અમે કોઈ ને કોઈ ને તો મત તો આપીએ જ છે, સાચી વાત છે ને? ના, સાચી વાત। તો આ જે તે વખતે એ આવે છે ત્યારે કોઈ ને કોઈ સરપંચ થી લઈને હું સરપંચોને પણ અભિનંદન આપું છું, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સરપંચો જોડાયેલા છે। ખરેખર આ સરપંચો પરથી આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય શીખવા જેવું છે, સમાજની વાત આવી બધા સરપંચો અહીંયા હાજર થઈ ગયા છે, શીખવા જેવું છે, છતાંય એ લોકો શીખતા નથી એ આપણી કમનસીબી છે। મિત્રો આજે આદિવાસી સમાજ મૂળ માલિકની વાત કરે છે, આપણે મૂળ માલિકો છે। આગળ એક સાથી મિત્રોએ કીધું કે આપણા દેશમાં માત્ર 200 અંગ્રેજોએ આવીને 200 વર્ષ રાજ કરીને ગયા,
આજે પણ આ જ પરિસ્થિતિ છે. આપણા જ લોકોને કેટલાક લોકો હાથો બનાવીને આજે આપણા પર રાજ કરી રહ્યા છે. આજે આપણે પક્ષ પાર્ટીઓમાં વેચાયેલા છે, આજે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, આજે આપણે સંગઠનોમાં વેચાયેલા છે. જે દિવસે આપણે આ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને અનેક પ્રકારના સંગઠનોમાંથી ઉપર આવીને જો વિચારીશું, તે દિવસે આપણો સમાજ એક થઈને ઉભો રહેશે. સૌથી મોટી લડાઈ આપણા સમાજના આપણા જ અંદરની લડાઈ છે. એનાથી આજે આપણો સમાજ પાછળ છે, એનું દુઃખ થાય છે. મિત્રો, આજે મૂળ માલિકની હાલત શું છે? આજે મૂળ માલિક મણિપુરમાં આદિવાસી સમાજની મા દીકરીઓને નગ્ન પરેડ કરાવવામાં આવે છે, જુલોસ કાઢવામાં આવે છે. આપણા બાજુના રાજ્યમાં આદિવાસી સમાજના મજદૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરવામાં આવે છે. આજે આદિવાસી સમાજના મહિલા રાષ્ટ્રપતિ હોય, બંધારણીય વડા હોય, છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના ઉદઘાટનમાં પણ એમને આદિવાસી હોવાના નાતે આમંત્રણ નથી મળતું. આ સત્ય હકીકત છે અને દુઃખની વાત છે આપણા માટે. આજે આપણો સમાજ સાંજે 2 ટકના રોટલાનું વિચારે છે કે કઈ રીતના 2 ટકના રોટલા કરીશું, કઈ રીતના બાળકોને ભણાવીશું. ખૂબ સરસ એક નાની દીકરીએ શિક્ષણની વાત કરી કે 10મા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ. પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓ અને દીકરીઓને ભણાવવા માટે ઝઝૂમી રહ્યો છે. શિક્ષકો નથી, શાળાઓ નથી, આંગણવાડીઓ નથી, એ આપણી વાસ્તવિકતા છે. છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનોને વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા 2 રોટલી ઓછી ખાઈશું, પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે, ભણાવવાનું છે અને ભણાવવાનું છે. શિક્ષણ એક એવી એ છે, બાબા સાહેબે કીધું કે શિક્ષણ એ શેરણીનું દૂધ છે જે પીસે ધાડશે. એટલે શિક્ષણ સિવાય આપણા સમાજનો કોઈ ઉદ્ધાર નથી. શિક્ષણ આવશે, સંગઠિત થઈશું. આજે અમે જે રીતના અમારા પરિવારે, અમારા માતા પિતાએ જે રીતના અમને ભણાવ્યા, ગણાવ્યા અને આજે તમારી વચ્ચે આટલી નાની ઉંમરમાં ત્યાંના લોકોના આશીર્વાદ થકી જ્યારે ધારાસભ્ય તરીકે ઉપસ્થિત થયા છે, ત્યારે અમને પણ ખૂબ મોટો ગર્વ થશે. માત્ર ને માત્ર ભણ્યા અને શિક્ષણ મળ્યું ત્યારે આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે. તો મિત્રો, વધારે વિશેષ નથી કહેવાનું, પણ ચોક્કસપણે આવી ચિંતન શિબિરો થવી જોઈએ, પૂરા આદિવાસી ઇલાકામાં થવી જોઈએ. આજે દેશમાં અને ગુજરાતમાં આટલો મોટો આપણો સમાજ છે, તમામ વિસ્તારોમાં આવી શિબિરો થાય, ચિંતન થાય અને એનું નિરાકરણ લાવીએ. આપણા સમાજને કઈ રીતના એકતામાં લાવીએ, સમાજની કઈ રીતના હક અધિકારની લડત લડીએ, એ તરફ આપણે વિચારવું જોઈએ. તમે બધા જાણતા હશો, કેવડિયાની જે વખતે લડતો ચાલતી હતી ત્યારે પણ અમને ઘણી જેલોમાં મૂકવામાં આવ્યા હતા. રાજકોટ જેલમાં તે વખતે પણ મને 94 દિવસ અમને મોકલી દીધા હતા. હમણાં પણ એક ધારાસભ્ય હોવા છતાં આપણે જે ગ્રામ સભાની વાત કરીએ છીએ, આપણી જે રૂઢી પરંપરાઓ છે, આપણી જે બંધારણમાં પ્રાવધાન હોવા છતાં ઘરે પંચ બેહાડીને જ્યારે એક સમાધાનની વાત કરીએ છીએ ત્યારે ઘણા લોકોને તે વખતમાં પણ રાજનીતિ આવે છે અને ઘણા લોકો એક ધારાસભ્ય તરીકે એક આદિવાસી દીકરાને અને આખા પરિવારને જ્યારે જેલમાં મૂકવામાં આવે છે ત્યારે કોઈ આદિવાસી સમાજે મને રાજકીય પાર્ટી રીતે નથી જોયા, પણ તમામ આદિવાસી સમાજના રાજસ્થાનના પણ મારા મિત્રો મારા સહકારમાં આવ્યા અને આજે આપણે લડત પણ જીતીને તમારી વચ્ચે ઊભા છે. આ આપણો આદિવાસી સમાજ જ્યારે એક થાય છે ત્યારે આ દુનિયાની કોઈ તાકાત નથી કે જેને અટકાવી શકે. મિત્રો, મને તો ખૂબ આનંદ થાય છે, રાજસ્થાનમાં પણ આદિવાસી પરિવાર ખૂબ સરસ કામ કરે છે. જ્યારે પણ અમને રાજસ્થાનમાં બોલાવે છે ત્યાં અમે ઉપસ્થિત થઈએ છીએ, માત્ર ને માત્ર સમાજના આગેવાન તરીકે. મધ્યપ્રદેશમાં
जयेश ना युवानो जारे अमने आमंत्रित करे छे त्यां पण अमे उपस्थित थईए छे। महाराष्ट्र मां जारे कार्यक्रमो थाय छे त्यां पण उपस्थित थईए छे अने गुजरात मां ज्यां पण उपस्थित थवानो थाय छे त्यां अमे समाजनी साथे आवीने उभा रहीए छे। जे दिवसे अमारी पार्टी आदिवासी समाजनुं काम करता के बोलता जारे अमने रोकशे ते दिवसे पार्टी ना पाटिया पण अमे उतारीने मूकी देशुं। અમે જો આટલું બધું આ સરકારો સામે લડતા હોય આટલી મોટી પાર્ટીઓ સામે અમે બોલતા હોય તો મિત્રો માત્ર ને માત્ર તમારી તાકાત તમારો સહકાર અને તમારી જે અમને જે પ્રેમ મળ્યો છે એ જ અમારું મનોબળ છે એ જ અમારી તાકાત છે। આદિવાસી સમાજની જ્યારે પણ જરૂર હશે જ્યારે પણ હુંકાર થશે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ પદાધિકારીઓ અમે તમારી સાથે છે અને ફરી એકવાર અભિનંદન આપું છું આજની યુવા સમિતિને અહીંના સરપંચોને તમામ લોકોએ ખૂબ સરસ આયોજન કર્યું છે। અમે બધા આવ્યા અમારું સ્વાગત થયું અને તમે બધા અમને સાંભળ્યા એ તમામ લોકોનો આભાર માનીએ છે। સાથે સાથે અહીંયા પ્રેસ મિત્રો પ્રેસ રિપોર્ટરો પણ છે આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ તંત્ર પણ ખડે પગે છે તો તમામે તમામ લોકોનો અને અહીં ઉપસ્થિત તમામ ક્રાંતિકારી મિત્રોનો આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું। જય આદિવાસી જય જોહાર। ચૌધરી કોકણી પટેલ ભીલ પટેલિયા હળપતિ આવા 29 પ્રકારના આદિવાસીઓ છે એના અંદર સૌથી વધારે વસ્તી ભીલોની વસ્તી છે અને સૌથી વધારે વસ્તી દાહોદ જિલ્લાના અંદર વસ્તી। મારી નમ્ર વિનંતી છે તહેદિલ દિલથી હું તમને એક વાત મૂકવા માટે આવ્યો છું એ વાત એ છે કે આપણા છોકરા છોકરીઓનું આપણે લગ્ન કરાવીએ 20 વર્ષનો 20 વર્ષની દીકરો દીકરી હોય એના લગ્ન કરાવીએ એટલે એના માથા પર લગ્ન પહેલા કોઈ દેવું નથી હોતું પણ આપણા દાહોદનો ભીલ જેવું દીકરા દીકરીનું લગ્ન થાય એટલો 10 લાખનું 12 લાખનું 20 લાખનું 15 લાખનું મોટા ભાગે લગ્નનો ખર્ચો કરી અને દેવું કરી આપે છે। જેવું લગ્ન આપણા જોડે પટેલિયા સમાજ છે એ પણ આદિવાસી છે પણ એ કાળી મજૂરી કરતો નથી એ પોતાની દીકરીનું દહેજ 100 રૂપિયા મળે છે 100-200-300 રૂપિયા ચાંદલો લે છે ઘરેણા પણ બાપના છે એ લોકો સુખી શાંતિથી જીવી રહ્યા છે પણ આપણો માણસ કાળી મજૂરી કરી રહ્યો છે। ઠંડી હોય વરસાદ હોય કે ગરમી લાગતી હોય દાહોદનો માણસ મજૂરી કરી રહ્યો આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણે જાવ હોળી હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય પોટલા પોટલા આપણા છોકરાને બહેરાન છોરા જઈ રહ્યા પછી કરી લેજો પરંતુ આ જે લગ્નના ખોટા ખર્ચાઓ છે એને દૂર કરવા પડશે। દહેજ લઈએ છીએ આપણે તો એ દહેજ એક બાપને 3 દીકરીઓ હતી પરણાવીને કરોડપતિ થઈ ગયો કે લખપતિ થઈ ગયો જમીન રાખી લીધી કે બેંકમાં નાખીને ધંધામાં નાખીને ડબલ કરી દીધા એવું ક્યાંય જોવા નથી મળ્યું। આપણી દીકરીઓની આપણી બોલે લગાવે છે કોઈ ખેટું બકરું નથી આપણું ખૂન છે આપણી મા બેન દીકરીઓએ એને મોટી કરેલી છે આપણે વેચી રહ્યા છીએ। બોલી એની લાગે જે ધંધો કરતી હોય આપણી દીકરીની બોલી નહીં લાગે એટલું યાદ રાખજો। આપણે ભેગા થાય દરેક ધર્મના દરેક સંપ્રદાયના અને દરેક પાર્ટીના માણસો ભેગા થાય નક્કી કરે કે આપણે આટલા છોકરાઓ મામલતદાર પીએસઆઈ બનવા જોઈએ આટલા ધંધામાં લાગવા જોઈએ તો શું આપણે માણસ નથી એ લોકો માણસ છે આપણે પણ નક્કી કરવાનું છે એ બીજું કોઈ નક્કી કરી આલે નહીં તમે જ નક્કી કરવાનું છે તમારે જ નક્કી કરવાનું છે। આવનાર સમયમાં હું અહીંયા બેઠેલા દરેક નાગરિકને દરેક ભાઈઓ બહેનો માતાવડીઓને વિનંતી કરું છું કે લગ્નના ખર્ચા ઘટાડજો અને આ મુહિમમાં જોડાવ। જય જોહાર જય આદિ